ડભોઈ નગરમાં આજ રોજ તાપમાનનો પારો 44 ડિગ્રી છે, પરંતુ તેનો વર્તાતો 46 ડિગ્રી જેવો જોવા મળી રહ્યો છે. તેમ છતાં સરકાર દ્વારા આટલા આકરા તાપમાનમાં બપોરે 1 થી 4 કલાક સુધી શ્રમિકો પાસે કામ લેવું નહીંની ઘોષણાનું પણ ઉલ્લંઘન ડભોઈ નગરમાં થતું જોવા મળી રહ્યું છે. ચાલુ સાલે સુરત દાદાએ સમગ્ર વિસ્તારમાં આકરું સ્વરૂપ ધારણ કરી આકાશમાંથી જાણે અગનગોળા ફેંકતા હોય તેવી અસંખ્ય ગરમી વરસાવવાની શરૂઆત કરી દીધી છે. તેમાંય હાલ છેલ્લા 2-3 દિવસથી તો તાપમાનનો પારો 43 ડિગ્રીથી ઊંચો જોવા મળી રહ્યો છે. તેમાંય નગરના કંઈક કેટલાક મોટા શહેરોમાં તો તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસોથી 44 થી 45 ડિગ્રી ઓછો થતો જોવા મળતો જ નથી. કંઈ કેટલાય વિસ્તારોમાં યલો અને ઓરેન્જ જેવા જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સરકાર દ્વારા મંજૂરી કરી પેટીયું રળી ખાતા શ્રમિક માટે પણ એક GR પસાર કરી શ્રમિકો પાસેથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી કોઈપણ પ્રકારની મજૂરી કામ કરાવવું નહીંનો હુકમ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. છતાં શ્રમિકો પાસે હાલ પણ ડભોઈ પંથકમાં આટલા આકાર તાપમાનમાં સેફ્ટીના સાધનો વિના જ ભર બપોરે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ત્યારે આ છે તો ડભોઈ નગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રી, પરંતુ તેનો વર્તતો 46 ડિગ્રીનો હોવા છતાં આવી કાળઝાળ ગરમીમાં શ્રમિકો કામકાજ કરી રહ્યા છે. તો શું આ સરકારનો પરિપત્ર કે સરકારની બહાર પાડેલા હુકમનું ઉલ્લંઘન નથી? શું સરકારના આવા હુકમોનું પાલન કરાવવા માટે ડભોઈ નગરમાં કોઈ સક્ષમ અધિકારીઓ પણ નથી? તો શું આ કામોનો કોન્ટ્રાક્ટર કે જે તે તબાની કચેરી અંદરમાં થતા કામોના અધિકારીઓને પણ આ સરકારે બહાર પાડેલા હુકમની આ ખબર નથી? જેવા અનેક સવાલો હાલ ડભોઈ નગરમાં ભર બપોરે સેફ્ટીના સાધનો વિના મજૂરી કામ કરતા શ્રમિકોને જોઈ પ્રજામાં ઉદ્ભવતા જોવા મળી રહ્યા છે. વિજય બારોટ, JSTV ડભોઈ.